0.04 કિલોગ્રામ પ્રતિ મીટર રેખીય દળ ઘનતા ધરાવતી એક દોરીમાં ઉદ્ભવતા તરંગનું સમીકરણ આપેલું છે. y બરાબર 0.02 સાઈન 2 પાઈ બ્રેકેટમાં t બાય 0.04 માઇનસ x બાય 0.50 મીટર. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલા ન્યૂટન હોય? અહીં t સેકન્ડમાં 0.04 પણ સેકન્ડમાં, x મીટરમાં તો 0.50 પણ મીટરમાં, અને કંપ વિસ્તાર મીટરમાં છે જ, કારણ કે સમીકરણમાં અંતમાં મીટર લખેલું છે. તો સૌથી પહેલા આ સમીકરણ જે છે y બરાબર, અને આની સાથે સરખાવી શકાય, a sin 2 pi બાર small t by capital t minus x by lambda. તરંગ સમીકરણનું આ એક વિશિષ્ટ સ્વરૂપ છે. આ સમીકરણ મુજબ જો આપણે આને જોઈએ તો કંપ વિસ્તાર મળે a બરાબર 0.02 મીટર, આવર્તકાળ મળે કેપિટલ t બરાબર 0.04 સેકન્ડ, અને તરંગ લંબાઈ લેમડા બરાબર પણ મળી જાય 0.50 મીટર. એનો મતલબ આ તરંગના સમીકરણનો ઉપયોગ કરીને આપણે વેગ પણ શોધી શકીએ. લેમડા બાય t તરંગનો વેગ, v બરાબર લેમડાના છેદમાં કેપિટલ t અથવા f લેમડા એ પણ લખી શકાય, પણ આવર્તકાળ ખબર છે એટલે લેમડાના છેદમાં t, તરંગ લંબાઈના છેદમાં આવર્તકાળ. 0.50 તરંગ લંબાઈ, આવર્તકાળ 0.04, એટલે આપણે એવું કહી શકીએ કે 25/2 એટલે કે 12.5 મીટર પ્રતિ સેકન્ડ તરંગનો વેગ છે. હવે આપણને દોરીમાં પ્રસરતા તરંગનો વેગ ખબર છે અને દોરીની રેખીય દળ ઘનતા ખબર છે મ્યુ. મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દળ થાય ને, અને એની કિંમત છે 0.04. તો આપણે દોરીમાં પ્રસરતા તરંગના વેગનું સમીકરણ યાદ કરીએ, v બરાબર √ t છેદમાં મ્યુ, દોરીનું તણાવ બળ છેદમાં મ્યુ આખાનું વર્ગમૂળ બરાબર તરંગનો વેગ. તો આના પરથી બંને બાજુ વર્ગ લેતા v સ્ક્વેર બરાબર t બાય મ્યુ, તો t બરાબર મળે મ્યુ v સ્ક્વેર, અને મ્યુ ની કિંમત આપણે જાણીએ છીએ 0.04 કિલોગ્રામ પ્રતિ મીટર. વેગ પણ આપણે જાણીએ છીએ 0.5 એટલે 25/2 એનો સ્ક્વેર. હવે સાદું રૂપ આપતા 25/625 અને એના ડબલ એટલે 6.25 ન્યૂટન. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. 2/4 4 કેન્સલ થશે અને 25/625 ઘાત સેટ કરીએ એટલે જવાબ મળી જાય 6.25 ન્યૂટન. તો આટલું તણાવ બળ દોરીમાં ઉદ્ભવે છે એમ કહી શકાય. તો હવે અંતમાં આ એક ક્વેશ્ચન જોઈએ. 1 મીટરના અંતરે બે આધારો પરથી 9.8 ગ્રામ પ્રતિ મીટર રેખીય દળ ઘનતા ધરાવતા ધાતુના તારને 10 કિલોગ્રામના વજન વડે તણાવથી રાખેલ છે. એટલે કે 1 મીટર તારની લંબાઈ લઈશું અને એના મધ્યબિંદુ પર એક વજન લટકાયું છે જેનાથી તાર ખેંચાયેલો રહે છે, તણાવમાં રહે છે. તારનું મધ્યબિંદુ બે કાયમી ચુંબકો વચ્ચે રાખીને સ્મોલ એન આવૃત્તિના એસી સપ્લાય આપવાથી તે અનુનાદિત આવૃત્તિથી દોલન કરે છે. એસી સપ્લાય આપવાથી તાર અનુનાદીય આવૃત્તિથી દોલન કરે છે. તો એસી સપ્લાયની આવૃત્તિ કેટલી હોય? અહીં 4 ઓપ્શન આપે છે, 50 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ, 200 હર્ટ્ઝ, 25 હર્ટ્ઝ. પહેલા તો એ પણ નોંધી લઈએ કે આપણા ઘરમાં ઓલ્ટરનેટિંગ કરંટ હોય છે, જેના વિશે ડિટેલમાં આપણે ચોથા સેમિસ્ટરમાં ભણવાના છે. એસી કરંટ, એના વિશે, એસી વોલ્ટેજ અને ઓલ્ટરનેટિંગ કરંટ, અને એનું મૂલ્ય આપણા ઘર માટે 50 હર્ટ્ઝ. ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ આવૃત્તિથી એસી સપ્લાય મળે છે. યુએસમાં 60 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી કરંટ હોય છે સપ્લાય. અહીંયા 50, 100, 225 હર્ટ્ઝમાંથી કયો જવાબ સાચો છે એ આપણે ચેક કરો. તો સૌથી પહેલા તાર જ્યારે અનુનાદી આવૃત્તિથી દોલન કરે ત્યારે આવૃત્તિનું સૂત્ર v બાય લેમડા n લખીએ. f બરાબર v બાય લેમડા. v એટલે √ t બાય મ્યુ લખી શકાય. આમ પણ એકમ લંબાઈ દીઠ દળ આપેલું છે અને તણાવ બળ એ આપણે વજન બળ જેટલું મૂકી શકીશું, કારણ કે વજન લટકાવવાથી વજન વડે જ તાર તણાવની સ્થિતિમાં આવ્યો છે. લેમડા બરાબર 2l બાય n લખી શકાય. લેમડા સ્થિત તરંગો માટે 2l બાય n હોય એવું આપણે જાણીએ છીએ. એટલે કે સમીકરણ આવે n √ t બાય મ્યુ બાય 2l. પણ જ્યારે પણ અનુનાદ થાય
ત્યારે મૂળભૂત આવૃત્તિ લેવાય, અને મૂળભૂત આવૃત્તિ માટે એન ની કિંમત 1 હોવાથી આપણે પ્રથમ શક્ય આવૃત્તિ એટલી લખી શકીએ રૂટ ટી બાય મ્યુ છેદમાં તરંગ લંબાઈની મહત્તમ વેલ્યુ 2L, મહત્તમ શક્ય તરંગ લંબાઈ છેદમાં આવે. અને આમાં આપણે બધી કિંમતો જાણીએ છીએ. 2L, L એટલે દોરીની લંબાઈ 1 મીટર, રૂટ ટી ઉપર રૂટમાં ટી લખીશું પણ એમ જી જેટલો લખીશું, એમ એટલે પદાર્થનું દળ 10 kg અને જી 9.8, છેદમાં મ્યુ પણ રૂટમાં 9.8 પણ એ ગ્રામમાં જે આપણે એને ફેરવીશું 10⁻³ લખીશું, કિલોગ્રામ પ્રતિ મીટરમાં ફેરવીશું, તો 9.8 × 10⁻³ આ મ્યુ છે. આ એમ જી, ટી બરાબર લખ્યો છે એમ જી. આ બધી કિંમતો આપણે હવે મૂકીને આ પ્રશ્ન સોલ્વ કરી શકીએ. રૂટ 9.8 કેન્સલ થશે અને પછી આ 10⁴ થશે, એનું વર્ગમૂળ 10⁻² 100, 100 નું અડધું 50, એટલે કે 50 હર્ઝ આવૃત્તિથી એ અનુનાદીય દોલનો કરે એમ કહેવાય. તો ઓપ્શન એ સાચો છે, 50 હર્ઝ, અને આપણા ઘરમાં પણ આટલી જ આવૃત્તિ હોય છે એમ કહી શકાય.